વરાછામાં સરકારી ગરીબોના હકના અનાજનું ચાલી રહેલા કાળા બજારને આમ આદમી પાર્ટી દ્વારા ફરી ઉજાગર કરવામાં આવ્યો છે, જેમાં આખું ગોડાઉન મળી આવતા પુરવઠા માંડદા દ્વારા કાર્યવાહી પણ હાથ કરવામાં આવી છે। વરાછા વિસ્તારના વસુંધરા એસ્ટેટ પ્રમુખ સ્વામી બ્રિજની નીચે અશ્વનીકુમાર રોડ ખાતે બપોરે 2 વાગ્યાના સુમારે સરકારી અનાજનો જથ્થા ભરેલા ગોડાઉન ઉપર આપના કાર્યકરો દ્વારા રેડ કરાતા દુકાન માલિક ગોડાઉનને તાળું મારીને ભાગી છૂટ્યો હતો। અંગે આપના ગુજરાત ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું, પુરવઠા તંત્રને જાણ કરતા તંત્ર તરફથી કતારગામ નાયબ મામલતદાર હાજર થયા। ઘટનાને 4 કલાક વીત્યા બાદ મામલતદાર સ્થળ પર હાજર રહેવા પામ્યા હતા। ઘટનાને 6 કલાક વીતી ગયા બાદ કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી। વધુમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે અધિકારીઓ માત્ર વાતો કરી પોલીસની મદદથી મીડિયા કર્મીઓ અને આપના કાર્યકરોને ઘટના સ્થળથી ભગાડી રહ્યા છે। જ્યારે મીડિયા કર્મીઓ 6 કલાકથી સવાલો પૂછી રહ્યા છે ત્યારે એક જ જવાબ આપી દેવામાં આવી રહ્યો છે કે મકાન માલિકના આવ્યા બાદ તાળું ખોલ્યા બાદ આગળની કાર્યવાહી કરીશું। આખરે ભારે વિવાદ થતા મોડી રાત્રે ગોડાઉન ખોલીને ત્યાંથી સરકારી અનાજનો જથ્થો કબજે કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। કતારગામ ઝોન વિસ્તારમાં આવેલી એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં માહિતી મળી હતી કે સરકારી અનાજનો જથ્થો સંગ્રહ કરવામાં આવેલ છે, જેથી તપાસ કરતાં અત્રેથી 182 બોરી 50 કિલો લેખેની ઘઉંની બોરી અને 15 બોરી ચોખા અનાજનો જથ્થો જપ્ત કરી સરકારી ગોડાઉનમાં મોકલવામાં આવેલ છે। જે તે વ્યક્તિ છે હાલમાં ફરાર છે, એના વિરુદ્ધ આગળ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। થેન્ક યુ। નથી એ માહિતી નથી હતી, તપાસ ચાલુ। અનાજ માફિયા દ્વારા ચલાવાઈ રહેલા કૌભાંડ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉજાગર તો કરાયું, જોકે આ સમગ્ર મામલો યેનકેન પ્રકારે દબાવી દેવાના પ્રયત્ન પુરવઠા અધિકારીઓ દ્વારા કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ થયા હતા। અઝર કુરેશી, G24 ન્યૂઝ।